ગુજરાતમાં ટ્રાફિક વ્યવસ્થા કેવી છે તેનાથી આપણે સૌ વાકેફ છીએ, તેમાં પણ મહાનગરોની તો વાત જ શું કરવી. કેટલાય લોકો રોડની રોંગ સાઈડ વાહન ચલાવે છે અને પોલીસ તેને ભાગ્યે જ રોકતી દેખાય છે. પરંતુ સુરતમાં એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણીએ રોડની રોંગ સાઈડ પર વાહન ચલાવતા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં પિયુષ ધાનાણી પર કેટલાય વાહન ચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો. મહત્વપૂર્ણ વાત છે કે પિયુષ ધાનાણી સુરતમાં રોંગ સાઈડથી પસાર થતા વાહન ચાલકોને રોકવાનો પ્રયાસ કરે છે અને આ દરમિયાન તે સોશિયલ મીડિયામાં પર લાઈવ થાય છે, જેમાં તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તાળીઓ પણ મળે છે અને ફોલોઅર્સ પણ મળે છે. બુધવારે ફરી જ આ પ્રકારે તેમણે કાપોદ્રા વિસ્તારના એક રોડ પર ઊભા રહી રોંગ સાઈડ પર જતા વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો, જેમાં કેટલાય લોકોએ પિયુષ ધાનાણી પર હુમલો કર્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પિયુષ ધાનાણીના એક મિત્રએ પોતાના ફોનમાં કેદ કર્યો, જે વાયરલ થઈ રહ્યો છે. તો આ સમગ્ર મુદ્દાને લઈ પિયુષ ધાનાણીએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગુજરાત તકે પિયુષ ધાનાણી સાથે વાત કરી હતી. શું કહ્યું એમણે સાંભળો. રોડ ઉપર રોંગ સાઈડ ચાલવા વાળાને રોકવાનું કામ એમ તો પોલીસનું હોય છે, પણ પોલીસનું કામ સુરતના પિયુષ ધાનાણી કરે છે. પિયુષ ધાનાણી અમારી સાથે છે અને એમની ઉપર આજે હુમલો કર્યો છે કેટલાક લોકો દ્વારા, અને હુમલો જ્યારે થયો હતો ત્યારે એમનો વિડીયો પણ સામે આવે છે. પિયુષભાઈ, આજે શું ઘટના બની? આપની સાથે કઈ જગ્યાએ શું કરી રહ્યા હતા? છેલ્લા બે વર્ષ જેટલા સમયથી હું રોંગ સાઈડમાં ન જવા માટેની એક અવરનેસ ચલાવું છું અને આ અવરનેસ હું મારા શહેર માટે ખાસ ચલાવું છું. એ અવરનેસના ભાગરૂપે હું સવારે 10 વાગે અમારા વરાછા મેઇન રોડ ઉપર ચીકુવાડી વિસ્તારમાં જ્યારે ઊભો હતો ત્યારે હું એક રોંગ સાઈડમાં ન જવા માટે એક બાઇક ચાલક સાથે ડિસ્કસ કરતો હતો અને એવામાં જ 4 કરતાં વધારે લોકોનું ટોળું ઘસી આવ્યું, બિલકુલ પ્લાનિંગથી આવ્યા અને મારા ઉપર જીવલેણ હુમલો થયો. અને આ બધી જ ઘટનાઓ પાછળના ઘણા કારણોમાંનું એક કારણ એ છે કે અમારા એવા કહેવાતા કોઈ રાજકીય લીડરો અને સોશિયલ વર્કરો સાચા નહીં, એ એવી એક પોસ્ટર વોર ચલાવે છે અને સપોર્ટ આપવાને બદલે સતત વિરોધ કરતા હોય છે. આવા ઘણા અલગ અલગ કારણોથી અને એ રોડ ઉપર લાખો બાઇક ચાલકોને એક ફ્રૂટ વાળા બી ત્યાં નડે છે, તો એની મેં દબાણની પણ ઝુંબેશ ચલાવી છે. એટલે મારો 99.99% મારો વ્યક્તિગત ચારેયને જોયા પછી મારી પાસે 4K ક્લિયરિટીમાં એના વિડીયો છે, અલગ અલગ એંગલના વ્યૂ છે, ખૂબ ઝડપથી પકડાઈ જવાના છે. પર પ્રાંતીય લોકોએ મારા ઉપર હુમલો કર્યો હોય એવું મને અત્યારે પ્રાથમિક ધોરણે જણાય છે અને આ બાબતે લોકો પણ વિરોધ કરે છે ઘણી બધી વખત અને અસામાજિક તત્વો જેવી માનસિક ધરાવતા અન્ય લોકો પણ સોશિયલ પોસ્ટર વોર ચલાવે છે. પરપ્રાંતીય એટલે આપ ઓળખો છો એને? પરપ્રાંતીય છે. મને એના બોડી લેંગ્વેજ ઉપરથી, એની ભાષા ઉપરથી મારતી વખતે એ ગુજરાતી સિવાયની ભાષા બોલતા હતા અને એના બોડી લેંગ્વેજ, એના ચહેરાઓ, કારણ કે 22 વર્ષથી હું આ શહેરમાં રહું છું અને સોશિયલ વર્કર હોવાના કારણે ગુજરાતના દરેક જિલ્લાના અને દરેક કાસ્ટના લોકોને ચહેરાથી મને ખબર છે. એટલે મારો એવો અંદાજ છે કે ભાષા અને એના લુક ઉપરથી મને એવું લાગે છે કે પરપ્રાંતીય લોકો હતા અને બની શકે કે બિલકુલ પ્લાનિંગથી આવ્યા હતા મારા ઉપર હુમલો કરવા માટે અને કહેતા ગયા છે કે આવનારા દિવસોમાં જોઈ લેશું એમ. પરપ્રાંતીઓ તમારા ઉપર હુમલો કેમ કરે? શું કારણ? હુમલો કરવાના 2 કારણો કે મારી સોશિયલ અવેરનેસ ખાલી પરપ્રાંતીય નહીં પણ કોઈ પણ વ્યક્તિને જ્યારે રોંગ સાઈડમાં આપણે રિટર્ન કરીએ છીએ ત્યારે એને નથી ગમતું. એ સ્વીકારે છે કે પોતે રોંગ છે, છતાં પણ એને પાછું વળવું નથી ગમતું. તો બની શકે એમને મારા ઉપર ગુસ્સો હોય અને એ રોડ ઉપર ફૂટની એ દબાણને મેં 100 કરતાં વધારે વખત ગાડી બોલાવીને એ લારીઓ હટાવડાવી છે. બની શકે ફ્રૂટવાળામાંથી કોઈ ટીમ હોય અને આજે એને તક મળી છે તો એણે મારા ઉપર હુમલો કર્યો હોય આવી પણ પૂરી સંભાવના હું વ્યક્તિગત ફીલ કરી રહ્યો છું. વિડીયોમાં એક વાહન ચાલક દેખાઈ રહ્યો છે, જે વાહન તમે પાછળ 150 વાહન ખેંચો છો એનો, તો એ પણ પરપ્રાંતિ છે? વિડીયોમાં દેખાતો વાહન ચાલક એ પરપ્રાંતિ નથી, એ ગુજરાતી છે કે જેને મેં રોંગમાં જતો અટકાવ્યો હતો. એણે પણ મારી સાથે જબરજસ્તી કરી, પરાણે ગાડી ચલાવવાનો પ્રયાસ કર્યો અને એના પરિણામના ભાગ સ્વરૂપે PCR વાન આવી કાપોદરાથી એમને લઈ ગયા છે ગાડી સાથે. એમનો ફાઇનલી 1500 રૂપિયા દંડ પણ તંત્રએ વસૂલ્યો છે નિયમ પ્રમાણે. એ પરપ્રાંતિ નહીં હતો. પરપ્રાંતિ ને ગુજરાતી અને તમારી સમાજ સેવા વચ્ચે શું આવી ગયું? કેમકે આ પરપ્રાંતિઓનો ટાર્ગેટ કરો છો એવું કહી શકો? નહીં, પરપ્રાંતિઓ ઉપર ટાર્ગેટ કરવાનો કોઈ જ ઈરાદો નથી. એમની ભાષા, એમના બોડી લેંગ્વેજ અને હું તો ક્યાં એવું કહું છું કે પરપ્રાંતિય જ હતા, આ મારી વ્યક્તિગત માન્યતા છે. એ કોઈ પણ હોય, એ મારા ગુજરાતના હોય, મારા સૌરાષ્ટ્રના હોય, મારા કાઠિયાવાડના હોય કે સુરતના હોય કે કોઈ પણ જિલ્લાના હોય, હું એવું માનું છું કે આ બિલકુલ અયોગ્ય ઘટના છે. એ 4 વ્યક્તિઓ કોઈ પણ કારણ વગર મારા ઉપર જીવલેણ હુમલો કરી લે
આજે ચલાવવામાં ના આવે, કાલે ચલાવવામાં ના આવે, મને ન્યાય મળવો જોઈએ, ચાહે કોઈ પણ પ્રદેશ ના હોય, કોઈ પણ. પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે, પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે, પોલીસ નો એકદમ સહકાર રહ્યો છે, અહીંયાના પીઆઈ સાહેબ, અહીંયાનો અન્ય સ્ટાફ, કાપોદ્રા પોલીસ સ્ટેશન નો આ બધાનો સંપૂર્ણ સહકાર રહ્યો છે, અને લીગલી વ્યવસ્થિત ફરિયાદ નોંધાઈ છે, અને ખૂબ ઝડપથી એ ચારેય પકડાઈ જવાના છે એવો મને તંત્ર ઉપર ભરોસો છે. અને એના 6 કરતા વધારે વિડીયો મારી પાસે હાઈ ક્લિયરિટી માં છે, એટલે એના ચહેરા કે કપડા ઓળખવામાં કોઈ મુશ્કેલી નથી, બસ પકડવાના બાકી છે. વસ્તુ એ છે કે આપણે કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર જોયા છે, એ ગઈકાલનો વિડીયો છે, મંગળવાર આપ ટાઈમ બોલો છો, એમાં બસની આગળ સૂઈ જાઓ છો, આ ખરેખર આ પોલીસ તંત્ર કામ નથી કરતું, મહાનગરપાલિકા દબાણ હટાવવાનું કામ નથી કરતું? મહાનગરપાલિકાનું દબાણ હટાવવાનું કામ હોય કે ટ્રાફિકની સેન્સ કે અવેરનેસનું કે વ્યવસ્થાનું કામ હોય, હું એવું માનું છું કે શહેરની વસ્તી જે પ્રમાણે વધી છે, જે પ્રમાણે જંત્રી પ્રીમિયમ મકાનના વેરા કે જે કઈ સરકારી સિસ્ટમ પ્રમાણે ભંડોળ આવી રહ્યું છે, એ પ્રમાણે સામે વ્યવસ્થા થવી જોઈએ. રોડની પહોળાઈ લઈ લો, ટીઆરબી લઈ લો, ચાર રસ્તાની સિગ્નલ લઈ લો, આ પ્રમાણે આ શહેરમાં કામ નથી, એટલા માટે જ આ કામ કરવું પડે છે. આપે ગઈકાલના વિડીયોની વાત કરી, તો એ જ વિડીયોને ટાંકીને હું કહું કે એટલી મોટી લક્ઝરી આટલા મોટા ટ્રાફિકની વચ્ચે રોંગ સાઈડમાં જાય, ટ્રાફિક ટીઆરબી નો 7:30 નો સમય છે, આ શહેર 5 વાગે જાગીને દોડવા લાગે છે, તો ટ્રાફિક ટીઆરબી નો સમય વધવો જોઈએ. જેમ પોલીસ સ્ટેશન, જેમ હોસ્પિટલો 24 કલાક ખુલ્લી હોય, એમ ટીઆરબી પણ 24 કલાક, 18 કલાક કે 22 કલાક રહેવા જોઈએ. આ શહેરની જરૂરિયાત છે, એટલા માટે રહેવા જોઈએ. 7:10 થઈથી તમે એ વિડીયોમાં જોજો, દર્શકોને વિનંતી છે કે એ વિડીયો મારી આઈડી ઉપર જોઈ શકે, કે એટલું મોટું હાથી જેવું વાહન એ ટુ વ્હીલરને કાચી સેકન્ડમાં કચડી નાખે એ રીતે રોંગ સાઈડમાં જતું. આપને કહેવા મુજબ વસ્તી વધી રહી છે, તકલીફો પણ વધી રહી છે, તો ક્યારેક લિખિતમાં રિટર્નમાં કોઈ જગ્યા આપેલું છે ટ્રાફિક પોલીસને કે પોલીસને કે આવી જે અવ્યવસ્થા શહેરમાં થઈ રહી છે એના માટે? મેં પણ વારંવાર લેખિતમાં આપ્યું છે, મારી સાથેના શહેરના અન્ય જાગૃત નાગરિકો કોર્પોરેટરો પણ લેખિતમાં આપે છે. ટ્રાફિક હેલ્પલાઈન નંબર ઉપર 365 દિવસ ફોન કરીએ છે, તો હું એમ કહું કે 365 દિવસ આવીને સીટી મારે ફ્રૂટ વાળાને, તો એ લોકો દબાણ ખાતા સાથે સંકલન કરીને કાયમી દબાણ હટાવી શકે, પણ નથી. ઘણી વાર રિઝલ્ટ આવતા ને આવે છે તો ટેમ્પરરી આવે છે. જે રિઝલ્ટ અમારી બાઇક પટ્ટાની અંદર પડી હોય તો પણ 6 સેકન્ડમાં ઉચકી ગયેલા ના હજારો વિડીયો છે. તો એક ગાડી તમારે સામાન્ય માણસની 6 સેકન્ડમાં ઉચકી લેવી છે, તો આ લારીવાળો કયા સગા થાય છે આ તંત્રના? એ કેમ ઉચકાતા નથી ને હજારો દિવસો સુધી ઉચકાતા નથી? એના 80 લાખ લોકો સાબિતીમાં, જનતા સાબિતી છે એની, કે આ લોકો નથી ટાઈમે ઉચકાતા. એના માટે 1000 પ્રયાસો કરવા પડે ત્યારે એક વખત દબાણ આવે. શું કારણ છે નથી ઉચકાતા? રોંગ સાઈડ વાહન ચાલકો ચાલે છે, દબાણ ઉચકાતો નથી, કારણ શું? આ બધી જ વાતો પાછળનું એક જ કારણ છે, બે કારણ છે. તંત્રની ઢીલી નીતિ અને લોકોને સેન્સ છે, બધી જ ખબર છે, છતાં પણ અનુકરણ નથી કરવું. અને સૌથી મોટું કારણ એ છે કે જાગૃત નાગરિકોની નિષ્ક્રિયતા. મને એમ થાય કે સાંજ પડતા રોજ એક વ્યક્તિને રોંગ સાઈડમાં જતા અટકાવે, 100% રિઝલ્ટ આવે. આજે મેં એક સામાન્ય વ્યક્તિ તરીકે પ્રયાસ કર્યો છે, મારી કોઈ ડિગ્રી, કોઈ પોસ્ટ નથી, એક ફેસબુકનું માધ્યમ જે બધાને એલાઉડ છે વાપરવાનું ફ્રીમાં, તો આજે મિલિયન્સ લોકોની અંદર જાગૃતિ આખા ભારત દેશમાં આવી છે. તો આવી જ રીતે બધા પોતપોતાની ક્ષમતા અને જિજ્ઞાસા મુજબ પ્રયાસ કરે તો 100% રિઝલ્ટ આવે. અને બીજું કે તંત્રની એકદમ ઢીલી નીતિ છે. હું એમ કહું કે રેગ્યુલર ટીઆરબી દંડ કરે, ટીઆરબી અને એનો સ્ટાફ, ટીઆરબી ટ્રાફિક વ્યવસ્થા કરે, અને અન્ય પોલીસ લોકો જેની પાસે સત્તા છે દંડ કરવાની, એ લોકો દંડ કરે તો ચોક્કસ રિઝલ્ટ આવે. કારણ કે 1500 રૂપિયા આપવા વારંવાર સહેલા નથી, એ ખૂબ અઘરી વાત છે. જે રોંગ સાઈડ પિયુષ ધાનાની કોઈ પણ જગ્યા પહોંચે, વિડીયો બનાવે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે, પિયુષ ધાનાની વસ્તુ દેખાય, તો તંત્રને કેમ નહીં દેખાય? મારો ફરીથી એક સવાલ એ જ છે કે તંત્રે જે આપ લારી ગલ્લાની વાત કરો, વર્ષોથી અહીંયા ચાલે છે, તો તંત્ર કેમ કોઈ કાર્યવાહી નથી કરતું? તંત્રને પહેલા તો નથી દેખાતું, આવી વાત જ નથી. તમારા સવાલનો જવાબ એ છે કે તંત્રને દેખાય છે, તંત્ર કાર્યવાહી નથી કરતું. એના 1000 કારણો હશે, રાજકીય મુદ્દો હોય, રાજકીય પ્રેશર હોય. કોઈ ધારાસભ્ય કદાચ એમ કહેતા હશે કે આ બધા અમારા મતદારો છે, તો તમે એને બહુ હેરાન નહીં કરતા, અમને મત દેવામાં તકલીફ પડશે લેતી વખતે, એવું બની શકે. પણ સૌથી મોટું કારણ હું એ સમજુ છું કે જાગૃત નાગરિકોને અરજી લખતા નથી આવડતું. જે તે વ્યક્તિને પોતાના વિસ્તારમાં 4 કોર્પોરેટર છે એ ખબર નથી. હું એક ચૂક કરું તો મને 1,00,000 કોમેન્ટ આવે છે મારા ફેસબુકમાં, આનું આમ કેમ થયું. બસ એના 10મા ભાગની કોમેન્ટ પણ જો પોતાના વિસ્તારના 4 કોર્પોરેટર અને 1 ધારાસભ્યને પૂછતા થઈ જાય ને લોકો, તો હું એવું માનું છું કે આ નહીં કોઈ પણ શહેર એ સ્વર્ગ બને, એ નંદનવન બને. ઘટે છે લોકોની જાગૃતતા, બસ આ જ મુખ્ય કારણ છે. હુમલા પછી બી તમારી આ કાર્યવાહી ચાલુ રહેશે?
મને કોઈ જ ડર નથી આ હુમલા સાથે, મને એક રીતે જોવા જઈએ તો કોઈ મને એનાથી ફરક પડતો નથી. મેં આ શહેરને લવ કર્યો છે, મેં આ શહેરને પ્રેમ કર્યો છે, અને આ શહેરમાં હું જે દિવસે ફિઝિકલ જે દિવસ સુધી છું ને, તે દિવસ સુધી મારા પ્રયાસો ચાલુ રહેવાના છે. આ 1000% સત્ય છે. સાયકલ ચાલકથી માંડીને BMW હોય કે કોઈ પણ લક્ઝરી કાર હોય કે કોઈ પણ સાઈઝનું વાહન હોય, હું દાવા સાથે ગેરંટી સાથે કહું છું કે હું એને નહીં જવા દઈશ. હું શરૂઆત સ્માઇલથી કરીશ, હાથ જોડીને કહીશ, પ્રેમથી કહીશ, ઈશારાથી કહીશ. છતાંય નહીં માને તો હું તંત્રનો સપોર્ટ લઈશ, પણ રોંગ સાઈડમાં નહીં જવા દઉં. જે દિવસે વ્યવસ્થાના ભાગરૂપે હું આ શહેરમાં નહીં હોઉં, તે દિવસની વાત જુદી છે. હું છું તંત્રનો સપોર્ટ લઈને પણ આ કામ કરી શકાય, તંત્રનો સપોર્ટ લઈને પણ કામ કરી શકાય, પણ મારે 365 દિવસ કામ કરવું છે. તંત્ર ગલ્લા તલ્લા કરે, આજે કે મોદી સાહેબ આવવાના છે તો બંદોબસ્તમાં છીએ, તો 18 દિવસ તંત્ર એમાં બંદોબસ્તમાં હોય, તો મારે તો 365 દિવસ કામ કરવું છે. કારણ તો કે રોંગ સાઈડમાં થતા અકસ્માતના કારણે મૃત્યુ પામવાની કોઈ તારીખ નક્કી ના હોય, એને કોઈ વડાપ્રધાનના આવવાના દિવસ સાથે મતલબ ના હોય, એ તો ગમે ત્યારે અકસ્માત થઈ શકે, મારે રોજ કામ કરવું છે. તો બિલકુલ, આ હતા પિયુષ ધાનાણી, જેને ઉપર આજે હુમલો થયો છે. કાપોદ્રા પોલીસમાં અત્યારે આપણી સાથે હતા અને વાત કરી રહ્યા હતા. એમનું સ્પષ્ટપણે કહેવું છે કે જે એના ઉપર હુમલો કરનાર લોકો છે, પરપ્રાંતિઓ છે, આઇડેન્ટિફાઈ કર્યા છે, વર્ષોથી સુરતમાં રહે છે, ફેસથી આઇડેન્ટિફાઈ કરી છે કે પરપ્રાંતિઓ છે. અને જે અમે બીજો પ્રશ્ન અમને પૂછ્યું હતું કે એક મોપેડ ચાલકની જે ગાડી જે છે પાછળથી ખેંચે છે, તો એ કહે છે ગુજરાતી હોઈ શકે છે. આ સમગ્ર મામલા લઈને જે વિડીયો સામે આવે છે એને લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. અને બાકીનું જે તંત્ર વિશે જે વાત કરી રહ્યા છે, તો તંત્રની સામે 100% એ સવાલ ઊભા કરી રહ્યા છે કે તંત્ર એની રીતે કામ નથી કરતો, એના કારણે અમને કામ કરવું પડે છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત, સુરત.